નમસ્કાર એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલમાં આપનું ફરીથી સ્વાગત કરું છું. હું યામિની સુખડિયા, એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલ ડિરેક્ટર. મારી સાથે છે પર્વતભાઈ ડાંગસિયા, જે કૌશલ વિદ્યાભવનના ટ્રસ્ટી છે. પર્વતભાઈ, ફરીથી સ્વાગત કરું છું. આઈ થિંક આપણો આ લાસ્ટ એપિસોડ હશે. આવતીકાલે આપણે પાછા બીજા એપિસોડ સાથે પાછા મળીશું. પર્વતભાઈ, સ્વાગત છે ફરીથી. અને મારી સાથે વિદ્યાર્થી છે, ઉપસ્થિત છે. એમના પેરેન્ટ્સ નથી ઉપસ્થિત, પણ એમની સિસ્ટર ઉપસ્થિત છે અહીંયા. તમારું પણ સ્વાગત કરું છું. શું નામ છે આપનું? ધ્રુતિ. ધ્રુતિજી, સ્વાગત છે આપનું. સૌથી પહેલા તો કૌશલ સાથે આપણે વાત કરીશું. કૌશલ, તે ખૂબ સરસ રિઝલ્ટ મેળવ્યું છે. આઈ થિંક 600 માંથી તે 547 માર્ક્સ મેળવ્યા છે. તો કેવું તને ફીલ થઈ રહ્યું છે? અને શાળા ખાતે લગભગ તારો 25મો નંબર છે. એક્ઝામ માટે તૈયારી કેવી રીતે? એટલે મને થોડોક વિશ્વાસ તો હતો કે એવા આવશે. સ્કૂલ ઘરેથી મને તૈયારી કરાવવા હતી, સ્કૂલનું મને વ્યવસ્થિત તૈયારી કરાવી હતી, અને લાગતું હતું કે એવાનું આવશે. પણ છેલ્લે છેલ્લે ટેન્શન થતું હતું કે એવાનું આવશે. મેં ઘરેથી પ્રેશર પણ એટલું હતું. શું વાત છે, ઘરેથી એટલું બધું પ્રેશર આવ્યું હોય કે લાવવાનો છે નંબર, નહીં આવે તો શું થશે? એવું કઈ નહીં, આવી જશે એમ. અચ્છા, ઉત્સાહિત પણ કરતા. પણ સપોઝ તું એવું વિચાર કે કદાચ નહીં આવ્યો હોત તો શું થશે? તો આ સ્કૂલમાં એડમિશન ન મળત. અરે બાપ રે બાપ, પરમભાઈ એવું થશે? સ્કૂલના છોકરાઓને તો આપવાનું જ હોય ને. તો હવે એ ડરમી તો જતો રહ્યો. ખૂબ સરસ. તો પણ એટલે 29 વિદ્યાર્થીઓ જે એવા ગ્રેડમાં આવ્યા, એમાં તું 25મા ક્રમ ઉપર છે, એટલે થોડો ડર તો હશે જ, રાઈટ? ખૂબ સરસ. તો પણ સરસ પાસ તો થઈ ગયા, આગળ નીકળી ગયા, એવન ગ્રેડ પણ આવી ગયો. હવે આગળ શું કરવું છે? આગળ સાયન્સમાં એ ગ્રુપમાં લેવાનું છે. એ ગ્રુપમાં લેવાનું છે, ઓટોમોબાઈલ એન્જિનિયર. જી, ખૂબ સરસ. સારું, આજકાલ એનું જ જનરેશન છે, એટલે એ લાઈન તમારા માટે ખૂબ સારી હશે. તમે એના વિશે અભ્યાસ બી કર્યો હશે તો જ તમે ડિગ્રી લેવા માટે રહ્યા છો. સાથે તમને શોખ શું હતો? મને અલગ અલગ જગ્યાએ ફરવા જવું, પછી વોચનો શોખ છે. અચ્છા, તે સિવાય બીજું કંઈ એક્સ્ટ્રા? એકમાં ફેમિલી સાથે વધારે ટાઈમ, ફેમિલીને વધારે સમય આપો. જી, મમ્મી શું કરે છે? આપના હાઉસવાઈફ છે. અને પપ્પા? દુકાન છે, પાન પાન સેન્ટર છે. ખૂબ સરસ. એ લોકોનો સપોર્ટ તને કેવો રહ્યો હતો? ખૂબ જ વધારે. નહીં, ખૂબ જ વધારે એવું નહીં, પર્ટીક્યુલર મમ્મીનો શું હતું અને પપ્પાનો શું હતું મને એ જાણવું છે. મમ્મી હાઉસવાઈફ છે, પણ એમને પણ બાર બીકોમ એમને કરેલું છે પહેલા, એટલે એમને પરીક્ષામાં તૈયારી કરવામાં પણ એમનો બહુ સપોર્ટ હતો. મારા પપ્પા મને વ્યવહાર જીવનની વાસ્તવિકતા બધું સમજાવે, એટલે મને તૈયારી કરવામાં વધારે પ્રોત્સાહન મળે. મારી બહેને મને વધારે સપોર્ટ કરે. જી, સિસ્ટર એટલે જ સાથે આવ્યા છે મને લાગે છે. આપની સાથે એનું ટ્યુનિંગ કેવું હતું? મીન્સ કે એક્ઝામ સમય કે એક્ઝામ પહેલા? ટ્યુનિંગ પહેલેથી એકદમ સાથે એક જેવા લાગે ને, એટલે એક અન્ડરસ્ટેન્ડિંગ એ સરખી છે. ટ્વિન્સ છો? ના. અચ્છા, ઓકે. પણ તોય તે એક સિબ્લિંગ નેચર છે, એટલે અન્ડરસ્ટેન્ડિંગ સરખું છે. પણ એને એક્ઝામ હોય ત્યારે હું તે ઇયરફોન નહીં લેવાના, ફોન નહીં લેવાના, કોઈ પણ પર્ટીક્યુલર બુક લઈને બેસવાનું કે એની સાથે કંપની રહે. હા, રાતે નહોતી જાગતી એની સાથે, પણ જયારે દિવસમાં કંપની આપવાની, કોઈ એને એવી પ્રોબ્લેમ હોય તો એ ગમે ત્યાંથી સર્ચ કરીને એને આપવાનું, કોઈ પણ પર્ટીક્યુલર મટીરિયલ જોતું હોય એ ગોતી આપવાનું. તમે એના કરતા મોટા છો, અને કદાચ તમે શું ભણો છો અત્યારે? હું BCA કમ્પ્લીટ કર્યું છે. જી, એટલે તમે એને વધારે સારી રીતે મદદરૂપ થઈ શક્યા હતા, રાઈટ? એટલે તને ફૂલ સપોર્ટ, મતલબ મમ્મી પપ્પા અને સિસ્ટર આટલો બધો સપોર્ટ મળ્યો ત્યારે તું આ લાવી શક્યો છે. તો હવે આગળ સપોઝ કે તને 12મામાં તું આગળ જશે, 11-12મું કરશે, 12મામાં જશે, ત્યારે અત્યારે ટોપ 25માં છે, તો તું શું વિચારે છે કયો આવવો જોઈએ? ટોપ 10માં આવવો જોઈએ. ટોપ 10માં આવવો જોઈએ, 90માં. તો એના માટે તું શું કરશે? ખૂબ જ તૈયારી કરવી પડશે. તૈયારી પણ કયા પ્રકારની તૈયારી? શરૂઆતથી જ સ્કૂલ ચાલુ થાય ત્યારથી જ વાંચવાનું, રીડિંગ ચાલુ કરી દઈશ. મતલબ બીજું કઈ નહીં કરવાનું, ફક્ત વાંચવાનું જ તો તમારા માતા છે? ના, એમ નહીં. તો તૈયારી પછી મારા પપ્પા બધું સમજાવ્યા મને કે આવી રીતે મહેનત કરવાની,
મને ટ્રિક આવે કે આવી રીતે મહેનત કરવાની આગળ. ધ્રુતિ છે તમારું નામ, રાઈટ? તમે એને જે રિઝલ્ટ આવ્યું છે એનાથી તમને સંતોષ છે કે તમે કંઈક વધારે એક્સપેક્ટ કર્યું હતું? પણ મેં જેટલી તૈયારી એને ઇંગ્લિશમાં એમાં કરાવી હતી પ્રમાણે મને એમ લાગ્યું પણ સારા માર્ક્સ છે. આ રીતે જ કન્ટિન્યુ લેવા જોઈએ આગળ જતા. ઇતે એટલે તમારી દીદીના તમને આશીર્વાદ છે કે કન્ટિન્યુ રાખજો અને આવી જ રીતે આગળ વધજો. અને અમારા પણ તમને ખૂબ અભિનંદન અને આશીર્વાદ છે કે આગળ વધો. હવે આપણી સાથે છે નામ બેટા પૂરી ડોલરિયા પ્રીત. પ્રીત, તારા પણ પેરેન્ટ્સ આવ્યા નથી તો પેરેન્ટ્સ શું કરે છે તારા? મારા પપ્પા ડોક્ટર છે અને મમ્મી હાઉસવાઈફ. અચ્છા, ડોક્ટર છે. કયા ડોક્ટર? સેના માટે ના છે? વેટરનરી ડોક્ટર. ખૂબ સરસ. તે આટલું સરસ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે તો તને કેવું ફીલ થઈ રહ્યું છે? એમ તો બહુ હેપીનેસ છે પણ થોડોક જ ઓછું રિઝલ્ટ આવ્યું. અચ્છા, ઓછું રિઝલ્ટ આવ્યું. એમ તને કેમ એવું ફીલ થાય છે કે ઓછું રિઝલ્ટ આવ્યું? કારણ કે છે મેં એસએસ માં સૌથી મારું અરે વાહ, તો બીજા તો પછી તારે પાછા ઇન્ટરવ્યુ માટે આવવું પડશે. ખૂબ સરસ, કંઈ વાંધો નહીં. આટલું સરસ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે, ખૂબ સારી જ વાત કહેવાય. કારણ કે એજ્યુકેશન એટલે કે મીન્સ કે વરાછાની સ્કૂલની અંદર આટલું સારું રિઝલ્ટ પ્રાપ્ત કરવું એ અમારા માટે પણ ખૂબ ગર્વની વાત છે. પ્રીત, તારો શોખ શું હતો? અને આગળ હવે શું કરવું છે તને? મારે હવે છે ને આઈઆઈટી માં જે સોફ્ટવેર ની બ્રાન્ચ માં જવું છે. સોફ્ટવેર? સોફ્ટવેર એન્જિનિયર. સોફ્ટવેર એન્જિનિયર કરવું છે. ખૂબ સરસ, સારી વાત કહેવાય. સર, તમારા બંને દીકરાઓ આટલું સરસ બોલી રહ્યા છે, તમને હવે કેવું ફીલ થઈ રહ્યું છે? મને તો આનંદ એ વાતનો છે કે આ છોકરાઓને આટલા બધા ટકા છે, આટલા બધા ટકા હોય એમને એમ છે કે અમને જે ઓછા પડ્યા છે. એક શાળાના ટ્રસ્ટી તરીકે મને ખૂબ આનંદ થાય કે આટલા ટકા આવે તો પણ હજી છોકરાને એમ થાય કે આપણે તો હજી વધારે ટકા લાવી શકીએ. એટલે જ મેં તમારી લાગણી પૂછી કે તમે તમને હવે કેવો ફીલ થઈ રહ્યો છે? ખૂબ સરસ છે, મહેનત કરી છે બધાએ અને ખૂબ સારું પરિણામ લાવ્યા છે અને મને ખાતરી છે કે 12માં પણ ફરી પાછા અમને આવવાનું થશે. બિલકુલ બિલકુલ, અમે ચોક્કસ જ અમને અહીંયા પાછા 12માં ધોરણની અંદર પણ ટોપ 10માં આવે, ભલે અત્યારે ટોપ 29માં છો તમે પણ ટોપ 10માં આવો એવી આશા સાથે ફરીથી આપણે 12th માં પાછા તો મળીશું જ. સર, આપણો લાસ્ટ એપિસોડ છે તો આપ અમારા જે દર્શક મિત્રો છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ છે એને શું સંદેશો આપશો? સર, 10મા ધોરણમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એ ખરેખર 12મા ધોરણમાં જે વિદ્યાર્થીઓ ટેન્શન અનુભવે છે એટલું નથી અનુભવતા હોતા, એટલે એમના માટે મોટી વાત એ છે કે વગર ટેન્શન એ લોકો જો અભ્યાસ કરે તો હજી સારું પરિણામ મેળવી શકે. અને બીજી વાત એ કે મિત્રો ખૂબ સારા રાખે, ખાસ 10મા ધોરણથી અને 11મા ધોરણથી ટર્નિંગ પોઈન્ટ આવતો હોય છે છોકરાઓ, એટલે વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને દરેકને મારી ખાસ અપીલ છે કે એક નાની અમથી સોબત પણ જો ખરાબ થઈ જાય તમારે તો તમે અભ્યાસમાંથી બહુ સહેલાઈથી ડાયવર્ટ થઈ જાઓ અને પછી પાછા આવવાનું ખૂબ અઘરું થઈ જાય. એટલે એક તો સોબત સારી રાખવી, બીજું જે શિક્ષકો તમને ભણાવતા એના પર પૂજ્ય ભાવ રાખો. આપ કદાચ ધર્મમાં માનતા હો કે ન માનતા હો પણ વિદ્યાર્થી મિત્રોને મારે ખાસ એ કહેવાનું કે આપણા ઋષિ મુનિઓનો અને આગળનો ઇતિહાસ એવું દર્શાવે છે કે જેમણે ગુરુ ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખ્યો છે એમને કદાચ 5% આઈક્યુ ઓછો હોય તો પણ એ ખૂબ સારી પ્રગતિ કરી શકે છે. એટલે એ આપણું ખૂબ સારું ઉદાહરણ છે. એટલે વિદ્યાર્થી મિત્રોને પોતાના શિક્ષકો ઉપર, ગુરુજનો ઉપર ખૂબ ભાવપૂર્વક અને આદરપૂર્વક શ્રદ્ધા રાખવી એ ખાસ જરૂરી છે. અને ત્રીજી વાત કે માવતરનું ઋણ આપણે ક્યારેય ચૂકવી શકતા નથી. વિદ્યાર્થીઓને મારે ખાસ જણાવવાનું કે આપને
વાલીઓ જે કઈ કહેતા હોય એ માત્ર ને માત્ર આપના હિત માટે કહેતા હોય, એમનો એમાં બિલકુલ સ્વાર્થ નથી હોતો. એટલે ક્યારેય કોઈ વાલી કદાચ કદાચ તમને કંઈક બે વેણ કે તો એનું અર્થઘટન ખોટું કરી અને ક્યારેક ખોટું પગલું ન લેવું અથવા તો મનમાં સેત પણ રંજ ન કરવું. એટલે વિદ્યાર્થીઓ આટલું ધ્યાન રાખે ને તો મને એવું લાગે છે કે પરિણામ મેળવવામાં એમને ખાસ કંઈ તકલીફ ન પડે. છતાં પરિણામ ઓછું આવે તો વિદ્યાર્થીઓને મારે ખાસ એ કહેવું છે કે આ આપણા જીવનનો અંતિમ પડાવ નથી હોતો. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે ભણવામાં સારા પરિણામ નથી લાગ્યા પણ ખૂબ સારી પ્રગતિ બીજા ક્ષેત્રોમાં કરી છે. એટલે આ તો આપને કુદરતે અનેક પ્રકારની શક્તિ આપી છે. આપ કદાચ અભ્યાસમાં પૂરા અવ્વલ નંબર પ્રાપ્ત ન કરી શકો તો બીજા કોઈ કામમાં પણ આપ ખૂબ કુશળતાથી આગળ વધી શકો. સૌને ખૂબ ખૂબ અભિનંદન અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર અને ફરીથી આપ અમારા સ્ટુડિયોમાં 12th અને 10th ના સ્ટાન્ડર્ડો સાથે આવી જ રીતે અહીંયા ઉપસ્થિત રહેશો એવી શુભકામના અને આશા સાથે આ કાર્યક્રમમાં વિરામ આપીએ છીએ. નમસ્કાર.